नमस्कार मित्रों, स्वागत है तमारू मारी यूट्यूब चैनल में मेहुल मावाणी एज्युकेशन एंड कल्चर। जो मित्रों तमे आ चैनल पर नवा हो तो प्लीज़ मित्रों चैनल ने शेयर लाइक अने सब्सक्राइब करवानु चूकता नहीं। मित्रों आज आपणे आ वीडियो में जोशू धोरण 7 विषय गुजराती फर्स्ट सेमिस्टर एटले के प्रथम सत्रना एकम 7 जीवन पाथे। आ एकमना स्वाध्याय अंगे मित्रों आपणे आ वीडियो में चर्चा करीशू। तो मित्रों आ એકમના સ્વાધ્યાયમાં આપણે કુલ 1-7 પ્રશ્નો જોવાના છે, સમજવાના છે અને તેના ઉત્તરો વ્યવસ્થિત જાણીને લખીશું। તો શરૂ કરીએ એકમ 7 જીવન પાથેનું સ્વાધ્યાય। મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડિયો ગમે તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર કરજો, વિડિયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થાય। જોડે જોડે વિડિયોને લાઈક જરૂરથી કરજો। વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું। અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। સબસ્ક્રાઇબ કરવા માટે વિડિયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન જરૂરથી દબાવો। જોઈએ સ્વાધ્યાય। મિત્રો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1 આપણને એવો આપેલો છે, નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો। અહીં આપણે કુલ 6 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે। જોઈએ પ્રશ્ન પહેલો। પ્રશ્ન પહેલો છે મિત્રો, કાકા સાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા કેમ ઈચ્છતા ન હતા, એમનો વિચાર શાથી બદલાયો? ઉત્તર, લેખકના પિતાશ્રી પોતાના દીકરાઓને અંગ્રેજી કેળવણી આપવા ખૂબ જ ખર્ચ કર્યો પણ એમની આશા ફળી નહીં। આથી કાકા સાહેબના પિતાશ્રી શરૂઆતમાં એમને કોલેજમાં મોકલવા ઈચ્છતા ન હતા। લેખક મેટ્રિકની પરીક્ષા અને યુનિવર્સિટીની પરીક્ષામાં પણ પાસ થયા। લેખકે પિતાશ્રી આગળ દલીલ કરી કે મારા અંગ્રેજી અને ગણિત સારા છે ને હવે ઇજનેરી લાઇનમાં જવાની મારી ઈચ્છા છે। પિતાશ્રી એમની દલીલથી પીગળ્યા અને તેઓને કોલેજમાં મોકલવા તૈયાર થયા। તો મિત્રો આ રીતે આ પ્રશ્નનો ઉત્તર લખીશું। આગળ વધીએ। પ્રશ્ન બીજો છે મિત્રો, કાકા સાહેબનો વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ શું હતો? ઉત્તર, લેખક માનતા કે વકીલ થવાથી લાંચ લેવાનું થાય અને પ્રજાને કનડવી પડે છે અને અન્યાય કરવો પડે છે, એ તેમને ગમતું નહીં। જ્યારે એન્જિનિયર થઈ લાંચ લેવામાં સરકાર છેતરાય, પ્રજાને હેરાન કરવી ન પડે કે અન્યાય પણ ન થાય, આમ અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય, માટે લેખક વકીલને બદલે એન્જિનિયર થવાનો હેતુ આ હતો। ત્રીજો પ્રશ્ન છે, લેખકના કયા સૂચનથી એમના પિતાશ્રીને આઘાત લાગ્યો? ઉત્તર, લેખકે તેમના પિતાજીને કહ્યું, પ્રોમિસરી નોટના ભાવ રોજ બદલાય છે, આપણે કંઈક મહેનત કરીશું તો જાહેર ભાવ કરતાં કંઈક સસ્તા ભાવે પ્રોમિસરી નોટો ખરીદી કરી શકીશું, જ્યારે રાજ્યને તો બજાર ભાવ જ બતાવીશું અને વચમાં જે નફો મળે તે આપણે લઈશું, કોઈને ખબર નહીં પડે ને સહેજે ભારે નફો થશે। લેખકના આ સૂચનથી એમના પિતાશ્રીને ભારે આઘાત લાગ્યો। આગળ જોઈએ પ્રશ્ન ચોથો। પ્રશ્ન ચોથો છે મિત્રો, કાકા સાહેબના વિચાર જાણી એમના પિતાશ્રીએ શો ઉત્તર આપ્યો? ઉત્તર, કાકા સાહેબના વિચાર જાણીને પિતાશ્રીએ ગળગળા થઈને કહ્યું, મેં માન્યું ન હતું કે તારામાં આવી હીનતા હશે, તારી કેળવણી પર ધૂળ છે, આપણે અન્નદાતાને છેતરવો નહીં, આપણા કુળદેવતાઓને આપણે આપણને જે રોટલો આપ્યો છે એટલાથી જ સંતોષ માનવો, લક્ષ્મી આજે છે ને કાલે નથી, આપણે આબરૂથી રહેવું એ જ મોટી વાત છે, મરીને ઈશ્વર આગળ ઊભો થઈશ ત્યારે શું જવાબ આપીશ? તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું આવું જ કરવાનો ને, એના કરતાં અહીંથી જ પાછો જાય તે શું ખોટું? તો દોસ્તો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીશું।
આગળ વધીએ પ્રશ્ન પાંચ પ્રશ્ન પાંચમો છે મિત્રો પિતાશ્રીનો ઉત્તર સાંભળતા કાકા સાહેબની શી સ્થિતિ થઈ એમણે શું નિશ્ચય કર્યો ઉત્તર પિતાશ્રીનો ઉત્તર સાંભળતા જ કાકા સાહેબ સડક થઈ ગયા ગાડીમાં આખી રાત એમને ઊંઘ ન આવી એમણે મનમાં હરામના ધનનો લોભ કોઈ કાળે ન કરવાનો અને પિતાશ્રીના નામને કલંક ન લાગે એમ વર્તવાનો નિશ્ચય કર્યો આગળ જોઈએ પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન છઠ્ઠો છે મિત્રો કાકા સાહેબ અધર્મમાં પણ ધર્મબુદ્ધિ કઈ રીતે સાચવવા ઈચ્છે છે ઉત્તર લેખક માનતા કે બીએ એલએલબી કરી મામલતદાર કે મુનસબ થવાય એ લાઈનમાં લાંચ લેવાનું થાય પણ પ્રજાને કનડવી પડે છે અને અન્યાય કરવો પડે છે એ તેમને ગમે નહીં એના કરતાં એલસીઈ થઈને એન્જિનિયર થઈ લાંચ લેવામાં સરકાર છેતરાય પ્રજાને હેરાન કરવી ન પડે કે અન્યાય પણ ન થાય આમ અધર્મમાં પણ ધર્મબુદ્ધિ સાચવવાનું ગૌરવ લઈ શકાય તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન નંબર એકના આપેલા છ પ્રશ્નો વ્યવસ્થિત સમજી અને તેના ઉત્તરો લખીશું હવે આગળ વધીએ પ્રશ્ન નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે મિત્રો આપણને આપેલો છે જેની આપણને સૂચના આપી છે નીચેના વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો જોઈએ વિધાન પહેલું મિત્રો પહેલું વિધાન છે નોટોના ભાવ રોજ બદલાય છે ઉત્તર આ વિધાન કાકા સાહેબ બોલે છે ને એમના પિતાશ્રીને કહે છે બીજું વિધાન મેં માન્યું ન હતું કે તારામાં આવી હીનતા હશે ઉત્તર આ વિધાન કાકા સાહેબના પિતાશ્રી બોલે છે ને કાકા સાહેબને કહે છે ત્રીજું વિધાન તારી કેળવણી પર ધૂળ છે ઉત્તર આ વિધાન કાકા સાહેબના પિતાશ્રી બોલે છે ને કાકા સાહેબને કહે છે ચોથો પ્રશ્ન તું કોલેજમાં જાય છે ત્યાં ભણીને તું એવું જ કરવાનો નહીં ઉત્તર આ વિધાન કાકા સાહેબના પિતાશ્રી બોલે છે ને કાકા સાહેબને કહે છે તો દોસ્તો આ રીતે ચારેય વિધાનો કોણ બોલે છે અને કોને કહે છે તે ઉત્તર સ્વરૂપે લખવાનું છે આપણે એકમનો વ્યવસ્થિત અભ્યાસ કરેલો હશે તો આ ઉત્તરો આપણે વ્યવસ્થિત સમજીને આપી શકીશું જાતે પ્રયત્ન કરીને પણ તમે આ ઉત્તરો શોધી શકો છો હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ત્રણ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ આપણને આપેલો છે જેની આપણને સૂચના આપી છે રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો મિત્રો અહીં આપણને પાંચ રૂઢિપ્રયોગ આપ્યા છે તે રૂઢિપ્રયોગોના આપણે અર્થ પણ લખવાના છે અને વાક્ય પ્રયોગ પણ કરવાનો છે મિત્રો રૂઢિપ્રયોગોના અર્થ તમને આગળ રૂઢિપ્રયોગો આપ્યા છે શબ્દાર્થની નીચે તેમાંથી પણ મળી જશે અને વાક્ય તમે તમારી રીતે વિચારીને પણ લખી શકો છો તો જોઈએ મિત્રો ઉત્તર કેવી રીતે લખવાના છે પહેલો રૂઢિપ્રયોગ છે ઉમેદ બર ન આવવી અર્થ આશા સફળ ન થવી અથવા બીજો અર્થ ઈચ્છા પ્રમાણે પરિણામ ન આવવું વાક્ય કાકા સાહેબની કોલેજમાં જવાની ઉમેદ બર ન આવી બીજો રૂઢિપ્રયોગ શાખ જામવી અર્થ પ્રતિષ્ઠા ઊભી થવી ધીરે ધીરે શિક્ષકની શાખ જામવા લાગી ત્રીજો રૂઢિપ્રયોગ એકના બે ન થવું અર્થ પોતાની વાત પર મક્કમ રહેવું વાક્ય લેખકની કોલેજ જવાની માંગણી સામે તેમના પિતાશ્રી એકના બે ન થયા ચોથો રૂઢિપ્રયોગ ગળગળા થવું અર્થ ભાવુક થઈ જવું વાક્ય પિતાજીની વાત સાંભળી લેખક ગળગળા થઈ ગયા
પાંચમો અને અંતિમ રૂઢિ પ્રયોગ સડક થઈ જવું, અર્થ આશ્ચર્ય મૂઢ થઈ જવું. વાક્ય વાઘને આવતો જોઈ તમામ બાળકો સડક થઈ ગયા. તો મિત્રો આ રીતે આપણે પાંચે રૂઢિ પ્રયોગના અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરીશું. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર. પ્રશ્ન ચાર મિત્રો આપણને આપેલો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. અહીં મિત્રો આપણને ત્રણ ખાલી જગ્યા આપી છે, એટલે કે આપણે વાક્યમાં સંયોજક મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જોઈએ પહેલી ખાલી જગ્યા. મિત્રો પહેલી ખાલી જગ્યા આપી છે, પિતાશ્રી પીગળ્યા. ખાલી જગ્યા, એમણે મને કોલેજમાં જવાની રજા આપી. કૌંસમાં મિત્રો આપણને શબ્દો આપ્યા છે, પણ, કારણ કે અને. તો મિત્રો આ ત્રણેય શબ્દોમાંથી યોગ્ય શબ્દ આવશે તેના વડે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. તો મિત્રો ઉત્તર આવશે અને. અને શબ્દ વડે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. પિતાશ્રી પીગળ્યા અને એમણે મને કોલેજમાં જવાની રજા આપી. આગળ જોઈએ બીજી ખાલી જગ્યા. મિત્રો બીજી ખાલી જગ્યા છે, આ વિચાર અનેકવાર મનમાં આવતા ખાલી જગ્યા કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. આપણને કૌંસમાં શબ્દો આપ્યા છે, અને, પણ કે કારણ કે. તો મિત્રો સાચો ઉત્તર આવશે પણ. પણ શબ્દ વડે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ એ બોલવાની મારી હિંમત ન હતી. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. આપણી પાસે કંઈ એવી મૂડી નથી ખાલી જગ્યા આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ. તો મિત્રો સાચો ઉત્તર આવશે, આપણને કૌંસમાં વિકલ્પો આપ્યા છે, અને, કે અને પણ. તો મિત્રો આ ત્રણેયમાંથી સાચો ઉત્તર આવશે કે. કે શબ્દ વડે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ. તો મિત્રો આ રીતે આપણે ત્રણેય ખાલી જગ્યાઓ કૌંસમાં આપેલા શબ્દો એટલે કે સંયોજકો વડે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાને પૂર્ણ કરીશું. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ જોઈએ. પ્રશ્ન પાંચમો આપે છે મિત્રો, યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. અહીં મિત્રો બે આપણને વાક્યો આપેલા છે, તે વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના છે. જોઈએ પહેલું વાક્ય. તો મિત્રો પહેલું વાક્ય આવું છે, મેં એમણે કહ્યું, તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. આ વાક્યમાં આપણે વિરામ ચિહ્નો મૂકવાના છે, તો આ રીતે મૂકીશું. મેં એમણે કહ્યું, કહ્યું પછી અલ્પવિરામ, ત્યાર પછી તમેથી લઈ અને વાક્ય પૂરું થશે ત્યાં સુધી આપણે અવતરણ ચિહ્ન મૂકવાના છે. તો તમે આગળ અવતરણ ચિહ્ન મૂકીશું. તમે જાણો છો કે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. અલ્પ પૂર્ણવિરામ તો મૂકેલું જ છે, આપણે અવતરણ ચિહ્ન મૂકી વાક્યને પૂર્ણ કરીશું. તો આ રીતે વિરામ ચિહ્નો મૂકીશું. આગળ જોઈએ બીજું વાક્ય. વાક્ય બીજું મિત્રો આપણને આપ્યું છે, ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને, એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું. તો મિત્રો આ વાક્યમાં આપણે વિરામ ચિહ્નો આ રીતે મૂકીશું. મિત્રો આ આખું વાક્ય લેખકના પિતાશ્રી બોલે છે, એટલે કોઈ પણ વ્યક્તિ એ વાક્ય બોલેલું હોય અને તે લેખન સ્વરૂપે લખવાનું થાય તો તે હંમેશા અવતરણ ચિહ્નમાં જ આવે છે. તો આપણે અવતરણ ચિહ્ન મૂકી વાક્યની શરૂઆત કરીએ, ત્યાંની આગળ અવતરણ ચિહ્ન, ત્યાં ભણીને તું એવું જ કરવાનો ને, પછી પ્રશ્નાર્થ ચિહ્ન, એના કરતાં અહીંથી જ પાછો જાય એ શું ખોટું, શું ખોટું પછી પ્રશ્નાર્થ ચિહ્ન અને પછી અવતરણ ચિહ્ન પૂર્ણ કરીશું. તો મિત્રો આ રીતે આપણે બંને વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકીશું. હવે આગળ વધીએ પ્રશ્ન છઠ્ઠો. પ્રશ્ન છઠ્ઠો છે મિત્રો, જોડણી ધ્યાનમાં રાખો અને લખો. અહીં મિત્રો કેટલીક જોડણી આપી છે તે આપણે ધ્યાને રાખવાની છે અને આપેલા શબ્દોને યોગ્ય રીતે લખવાના છે. પહેલો શબ્દ છે ધર્મબુદ્ધિ. તો મિત્રો ધર્મબુદ્ધિને આપણે યોગ્ય રીતે લખીશું. બીજો શબ્દ છે વિચાર શૃંખલા. તો મિત્રો યાદ રાખીશું વિચાર શૃંખલા કેવી રીતે લખીશું, લખવામાં આપણી ભૂલ થાય નહીં, વિચાર શૃંખલા.
આગળનો શબ્દ છે નિશ્ચય, તો નિશ્ચય શબ્દ યોગ્ય રીતે લખીશું. ચોથો શબ્દ છે પિતાશ્રી, શ્રી મિત્રો વ્યવસ્થિત ધ્યાને રાખી અને લખીશું પિતાશ્રી. તો મિત્રો આ રીતે ચારેય શબ્દો જોડાક્ષરો છે તેની જોડણી ધ્યાને રાખીશું. પરીક્ષામાં ક્યારે જોડણી સુધારો એવો પ્રશ્ન પૂછાતો હોય છે તો આવા શબ્દોને ધ્યાને રાખીશું તો આપણે આપેલા પ્રશ્નોના વ્યવસ્થિત ઉત્તરો લખી શકીશું. હવે આગળ વધીએ સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 7. પ્રશ્ન 7 મિત્રો આપણને આપેલો છે જેની આપણને સૂચના આપી છે નીચેના વાક્યો વાંચીને એની સામે એનો કાળ લખો. મિત્રો અહીં કેટલાક વાક્યો આપ્યા છે તે વાક્યોના કાળ આપણે લખવાના છે. વર્તમાન કાળમાં વાક્ય છે, ભૂતકાળમાં છે કે ભવિષ્યકાળમાં છે. જોઈએ વાક્ય પહેલું. તો મિત્રો પહેલું વાક્ય છે વાંક બીજાનો ને સજા મને થાય છે. તો મિત્રો ઉત્તર આવશે વર્તમાન કાળ. આ વાક્ય વર્તમાન કાળનું છે. બીજો વાક્ય છે હું આર્ટ્સ કોલેજમાં જઈશ. મિત્રો ઉત્તર આવશે ભવિષ્યકાળ. આ વાક્ય ભવિષ્યકાળનું છે. ત્રીજું વાક્ય છે મારું અંગ્રેજી અને ગણિત બંને સારા છે. ઉત્તર વર્તમાનકાળ. મિત્રો આ વાક્ય વર્તમાનકાળનું વાક્ય છે. ચોથું વાક્ય છે મેં મનમાં વિચાર કરેલું. ઉત્તર ભૂતકાળ. મિત્રો આ વાક્ય ભૂતકાળનું વાક્ય છે તો ઉત્તર લખીશું ભૂતકાળ. પાંચમું વાક્ય એ વખતે પિતાશ્રી ખૂબ હતાશ થયા હતા. મિત્રો આ વાક્ય ભૂતકાળનું છે તો ઉત્તર લખીશું ભૂતકાળ. છઠ્ઠું વાક્ય તેમણે અંગ્રેજી કેળવણી પાછળ ભારે ખર્ચ કર્યો હતો. મિત્રો આ વાક્ય પણ ભૂતકાળનું છે તો ઉત્તર લખીશું આપણે ભૂતકાળ. તો મિત્રો આ રીતે આપણે 6 વાક્યો કયા કાળમાં લખાયેલા છે તે આપણે ઉત્તર સ્વરૂપે લખવાના છે. તો મિત્રો આમ જીવન પાથે એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1-7 અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે. આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત મળી ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો. વિડીયોની લિંક તમે તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થઈ શકે. જોડે જોડે વિડીયોને લાઇક જરૂરથી કરજો અને વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં, એટલે કે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરો. તમારો ખૂબ ખૂબ આભાર.